નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિચિંગનેસ. આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર આપણે પહેલો પોર્શન એટલે કે ક્રમચય, જેને કહીએ છીએ બીજી ભાષામાં પરમ્યુટેશન એટલે કે ગોઠવણી, એનો અભ્યાસ કરીએ છીએ. અત્યાર સુધી એના સાદા સૂત્રથી ઘણા હતા દાખલાઓ જે કઈ હતા એનો અભ્યાસ કર્યો. જો હજી સુધી તમે આગળના વિડીયો લેક્ચર ન જોયેલા હોય તો તમારી નોટની અંદર નોટ ડાઉન કરી નાખજો. અગાઉના જે 6 લેક્ચરો છે એની અંદર તમારે ક્રમચય કેવી રીતે ગણતરી કરવી એનો અભ્યાસ કરેલો છે. આજથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આગળના ઉદાહરણ અને જેને આપણે કહેવાય છે કૂટ પ્રશ્ન એવા દાખલાઓ. ખૂબ સહેલા હોય છે, ધ્યાન રાખીને શાંતિથી સમજવું, જેના કારણે વાંધો આવે નહીં. તો આપણને ઉદાહરણ નંબર 7 આપેલું છે કે એક કુટુંબના 3 સભ્યો પતિ પત્ની અને પુત્રીને એક ગ્રુપ ફોટો માટે એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય, આવો આપણને પ્રશ્ન કર્યો છે. હવે પતિ પત્ની બરોબર, પતિ એટલે હસબન્ડ, પત્ની એટલે વાઇફ અને પુત્રી એટલે કે ડોટર, HWD આ 3 નામો આપો. તો આની અંદર પેલા પતિ આવે પછી પત્ની આવે કે પછી પુત્રી આવે, અથવા પેલી પત્ની આવે પછી પુત્રી આવે ને પછી પતિ આવે, અથવા પેલી પુત્રી આવે પછી પતિ આવે ને પછી પત્ની આવે, અથવા એની જગ્યાઓ તમે અંદરો અંદર બદલી શકો છો. ઇટ મીન્સ કે આપણે એમ કહી શકાય કે આ 3 જણાને ફોટોગ્રાફ 1, 2 અને 3 3 જગ્યા છે આપણી પાસે. 3 જગ્યામાંથી કોઈ પણ ને કોઈ પણ સ્થાને મૂકી શકાય, એટલે કે આપણે કન્ડિશન શું બની જાય છે 3P3. તો 3P3 ને બીજી ભાષામાં કહેવામાં આવે છે 3 ફેક્ટોરિયલ. તો 3 ફેક્ટોરિયલ નો જવાબ કેટલો હોય છે? 3×2×1, એટલે આપણો જવાબ જે છે એ કેટલો મળી જાય છે આપણને? 6 મળી જશે. એટલે કે પતિ પત્ની ને ગોઠવવાની ગણતરી કરવાની હોય તો આપણે 3 ફેક્ટોરિયલ એટલે કે 6 જવાબ આપણો મળી જાય, કે 6 રીતે આપણે ટોટલ ગોઠવી શકીએ. આ તો એવી સહેલી વસ્તુ છે કે તમે એમને પણ ગોઠવી શકો. ત્યાર પછીનો દાખલો જોઈએ, ખાસ ઇમ્પોર્ટન્ટ, મોટા ભાગના વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝન હોય છે. 2, 5, 7, 8 એ બધા અંકોનો ઉપયોગ કરીને 4 અંકની સૌ પ્રથમ કેટલી સંખ્યા બનાવી શકાય? તો 4 અંક છે એટલે 4 જગ્યા છે આપણી પાસે, 1, 2, 3 અને 4, એટલે 4 જગ્યા છે અને 4 સંખ્યા બનાવવાની છે, એટલે કે શું કહેવાય, 4P4 અથવા તો 4 ફેક્ટોરિયલ. તો 4 ફેક્ટોરિયલ ની વેલ્યુ કેટલી છે? 4×3×2×1, એટલે કેટલી સંખ્યા બનશે? 24 સંખ્યા બનાવી શકાય. ત્યાર પછીનું આપણને કીધું છે તેમાંથી કેટલી સંખ્યા યુગ્મ હશે. હવે પ્રોબ્લેમ જે છે ને અહીંથી શરૂઆત થઈ, પહેલું તો જવાબ મળી જાય છે કેટલી સંખ્યા યુગ્મ હોય. હવે સંખ્યા યુગ્મ ક્યારે હોય એના માટે આપણે નાનું થઈ જવું પડે. નાનું શું કામ થવું પડે? આપણી પાસે કેટલી સંખ્યા છે? 4, 1, 2, 3 અને 4. હવે સંખ્યા યુગ્મ છે કે અયુગ્મ છે એની ખબર ક્યાંથી પડે? આ એક અંક એવો છે કે જેના ઉપરથી આપણને એમ ખબર પડે કે આપેલ સંખ્યા યુગ્મ છે કે અયુગ્મ છે. તો આ એક અંક ઉપરથી આપણને ખબર પડતી હોય તો યુગ્મ ક્યારે થાય? કે જ્યારે એકમનો અંક 2, 4, 6, 8 કે શૂન્ય હોય ત્યારે એને હરમેશા 2 હારે ભાગી શકાય, એટલે કે કેવી હોય? યુગ્મ હોય. તો અહીંયા આપણી પાસે 2 સંખ્યા છે, 2 અને 8 નામની. તો આ જગ્યા ઉપર 2 અને 8 બેમાંથી કોઈ પણ એક આવી શકે, એટલે એના માટે આપણે શબ્દ વાપરીએ 3P1. અને બાકીની 3 સંખ્યા છે એ તો અંદરો અંદર ગમે ત્યાં ગોઠવું અને કાંઈ ફેર ન પડે, એટલે શું થઈ જાય? 3P3. એટલે કે અહીંયા આપણો જવાબ થઈ જાય 3P3×2P1. 3P3 એટલે 3 ફેક્ટોરિયલ, એની વેલ્યુ કેટલી થાય છે આપણી પાસે? 6. અને 2P1 ની વેલ્યુ કેટલી થઈ જાય? 12. એટલે એવી કેટલી સંખ્યા મળશે? 6×2 12, ટોટલ 12 સંખ્યા એવી મળશે કે જે આપણે યુગ્મ હશે. ત્યાર પછી કીધું છે તેમાંથી કેટલી સંખ્યા 5 વડે નિશેષ ભાગી શકાય? તો વળી પાછા આપણા અંક લઈએ, જગ્યા 1, 2, 3 અને 4. 5 વડે નિશેષ ભાગી શકાય. 6ઠા ધોરણની અંદર આપણે જે ચાવીઓ આવતી ને ચાવીનો ઉપયોગ અહીંયા થાય કે જે એકમનો અંક 5 અથવા તો શૂન્ય હોય એવી સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ. તો આપણે દાખલામાં જોઈએ તો આપણને દાખલામાં 5×1 જ આપ્યો છે. તો 5×1 આપ્યો છે તો અહીંયા હું 5ને મૂકી દઉં તો બાકીની સંખ્યા માટે આપણી ગમે એમ ગોઠવી હોય તો ગોઠવી શકું. બાકીની સંખ્યા એટલે કે 1, 2 અને 3, આપણી આ 3 સંખ્યાને 3 જગ્યાએ ગોઠવું, એટલે કે 3×3P3 3 ફેક્ટોરિયલ થઈ જાય. અને 5 નામની એક સંખ્યા છે એને કોઈ પણ એક જગ્યાએ ગોઠવું, એટલે કે પહેલે જ ગોઠવવી પડે તો જ આપણે એને 5 વડે નિશેષ ભાગી શકીએ, એટલે અહીંયા શું આવી જાય? 1P1 આવી જાય. 3P3 ની કિંમત કેટલી થઈ ગઈ મારી પાસે? તો આપણને ખબર જ છે 3 ફેક્ટોરિયલ×1 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ ની વેલ્યુ કેટલી છે? 6 છે, માટે આપણો જવાબ કેટલો આવી જશે? 6 આવી જશે. ત્યાર પછી કીધું છે કે કેટલી સંખ્યાઓ જે છે 5000 કરતા મોટી હશે?
5000 કરતા મોટી હોય એમ આપણને ક્યારે ખબર પડે? તો 1 2 3 ને 4 સંખ્યા છે. હવે આ 4 સંખ્યા છે એમાં 5000 કરતા મોટી સંખ્યા કોણ હોય? તો આપણને આ જે અંક છે આ અંક 5 અથવા 5 થી વધારે હશે. આ સંખ્યા જે છે 5 અથવા 5 થી વધારે હશે તો એ સંખ્યા 5000 થી મોટી થાય. તો અહીંયા 5 અથવા 5 થી વધારે હોય એવી કેટલી સંખ્યા છે? આ એક સંખ્યા, આ બીજી સંખ્યા, અઢાર સંખ્યા એવી છે કે જે સંખ્યા 5000 અથવા તેનાથી કેવી હશે? મોટી હશે. તો આશા રાખીશ કે આજના બંને દાખલાઓ જે છે આપણે સરસ રીતે સમજાણા હશે. કંઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ધન્યવાદ.